જોઈએ મોરબીના પ્રતિનિધિજનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ. મોરબીના મહિલા પીએસઆઈના માનસિક ત્રાસથી પોલીસ કર્મીએ ચાલુ ઉપર જ હાર્ટ એટેક આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આજે ચાલુ ફરજ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવતા ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું એવીડીઝી ચોંકાવનારું નિવેદન બહાર આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. ખાસ કરીને તેમના ઉપરી અધિકારીના સતત માનસિક ત્રાસના કારણે તેની તબિયત બગડી હોય અને હાર્ટ એટેક આવ્યો હોય તેવો આક્ષેપ સીધો કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત છે કે મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ રાજુભાઈ વાઘેરે આજે સિવિલ હોસ્પિટલના બિછાને એ ડિવિઝન પોલીસ મથકમાં એવું નિવેદન આપ્યું હતું કે ખાસ કરીને પીએસઆઈ એવી ગોંડલિયાની સતત જોખમી અને સતત માનસિક ત્રાસના કારણે તેમની તબિયત બગડી ગઈ હોય અને તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોય ત્યારે આ પરિસ્થિતિ ગંભીર બની છે. ગઈકાલે તેમને એક અરજદાર મહિલા અવારનવાર એસી તથા જય દવા પીની અરજી કરતી હોય, જેની અગાઉ તપાસ પીએસઆઈ રાવલ તેમજ તેમના સ્ટાફ અને મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવી. જોકે અરજદારે મહિલા પોલીસની વિરુદ્ધ આક્ષેપ કરવાની ટેવ ધરાવતા હોય પરિણામે આ પરિસ્થિતિ ઉભી થવામાં પામી હોય. વસંતભાઈને તપાસ સોંપવામાં આવી હતી અને તેમને આ તપાસ સંભાળી લીધી. ખાસ કરીને તેમને તેમની તબિયત બગડી જતા પરિસ્થિતિ ગંભીર બની છે અને આ બનાવે ખાસ કરીને મોરબી પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સ્ટેશનરીમાં એન્ટ્રી કરી સસ્પેન્ડ કરાવું, જિલ્લા ટ્રાન્સફર કરાવીશ. મેં આની પહેલાં પણ કરાવેલા છે અગાઉ, જેથી સ્ટેશનરીમાં એન્ટ્રી કરી અને ઈરાદાપૂર્વક મને ખોટી રીતે માનસિક ટોર્ચર કરતા કાલે હું ચાલુ ફરજે ફરજમાંથી પરત આવતો હતો તે દરમિયાન અમારા સ્ટાફ સાથે ગાડીમાં એકાએક મને આ ટેન્શનના કારણે છાતીમાં દુખાવો થઈ જતા હાર્ટ એટેકની અસર હોય સિવિલ હોસ્પિટલમાં તરત અમારા સ્ટાફ દ્વારા મને દાખલ કરવામાં આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીએ કીધું કે હાલ તબિયત થોડીક ગંભીર છે અને તમારે રહેવું પડશે. કાલના અત્યારે મારા રિપોર્ટ કરવામાં આવ્યા છે, હજી એટલા બધા પોઝિટિવ નથી. અહીંથી મને રાજકોટ રિફર કરવાનું અને અમુક રિપોર્ટ કરવાનું કીધું છે જે વખતે